करू त्या वजे माड़ी हाथ करू त्या वजे हाथ करू त्या वजे मेरडी हाथ करू त्या वजे मा दिकरा तने विनवे तारा सुरडा तने विनवे मा हाथ करू त्या वजे ए सपने वेली आवजे मारी खुखार मेलडी आए बारे जामा आवजे माड़ी बारे जामा आवजे બચાવી શક્યતા હતી ના એને સાચું થાય એવું હતું જ નહીં પણ મારી અરજી કરી કે તમારે પગ સાચો કરવો એમ કહેતા હોય કે આનું ઓપરેશન વિદેશમાં કરવું પડે તો કેવું ઓપરેશન હશે એ ડોક્ટર ને નહીં કેવું દાવો દો ભલે રહો વગર ડિગ્રી ની ડોક્ટર છે વગર લાયસન્સ વગર ની ભલે રહો આગલા રવિવારે મેં એ માનતા આપી નથી હું અહીંયા આવ્યો નતો એટલે એના ગુના પેટે આ શ્રીફળ નગર બધી બોટલ એક ગુના પેટે દારૂ ની બોટલ નહીં લે અંદર કોને દારૂ ની બોટલો લેશે તો બાટલા મોતા થઈ જાય લોકો ના થાય આ તો મારે રોજ કેવું પડે કે ભાઈ હું માતા દારૂ નહીં પીતી મારા જ સાનિધ્યમ બકરા નહીં ચડતા રામાપીન નહી ખબર હોય હા તો પૂછી લેજો રામાપીન ને બાકી ના રાખતા નકર ભાઈ મારા કોમ માં આડા થશે ભગવાન રામાપીન તું બધી કોમ મોનતા હો કર કર કરી તા મારું તારે કરાઈ તે રોમા પીર બોલે કે જો મારું કરે શરીર ના ડાઘા બાઘા ની મોનતા રાખી હોય તો પૂછી લેજો શાંતિ થી હો ભલે રામ હજી એક માનતા હતી માં આ સોમવારે છે ને મારે એક કોલેજ માંથી પ્રોફેસર ની ઓફર આવી હતી તો મેં માનતા રાખી હતી કે ત્રણ દિવસ ની અંદર જો ફેસવાઈ જાય તો આ રવિવારે હું માનતા પૂરી કરી દઈશ તો એવું મારી ઘરે થી એવું કઈ ગયો તો માડી તમે પાંચ ડગલા આગળ રહેજો પણ પાંચ નહીં છ ડગલા માડી આગળ હતા હજી મારું ઇન્ટરવ્યુ નહોતું થયું ને એ પેલા ડિસાઈડ થઈ ગયું હતું કે આ માણસ મીન્સ કે રાખવાનો છે આપણે પ્રોફેસર માટે તો મારું પ્રોફેસર ની જોબ થઈ ગઈ પાકી કઈ જગ્યાએ ગાંધીનગર પ્રોફેસર એટલે સાહેબ કહેવાય કોલેજ ના એટલે સ્કૂલ ના નેહા ના સાહેબ હોય કોલેજ ના સાહેબ તો વિચાર તો કર તું પોન ડગલા આગળ કીધી તાર જતા પેલા ઇન્ટરવ્યુ લેતા પેલા કહી દીધું કે આ ભાઈ ફાઈન મારી હાઈસ્કૂલ જેટલી છે પણ આ તો કીધું ધીરે ધીરે બધું કરી આલી તમારી માતાઓ રાજી થઈ છે ઓ બોલો માતાજી તમે ગંગા નામ શોધવાનું કીધું તું એ ગંગા નામ મળી ગયું મારા બીજા દાદી છે ને એનું નામ ગંગા હતું
બીજા દાદી એટલે એટલે મારા દાદા હતા એમના ભાઈ એમના ઘરે થી જે હતા એનું નામ ગંગા હતું માફી માંગવા દે માફી માંગી લેવા વ્યવહાર કરવા દે વ્યવહાર કરી દેવાનો એટલે તમે ગુનામ થી મુક્ત થઈ જાય દાદા નો ગુનો આપણને લાગે દાદા ના ભાઈ નો ગુનો લાગે ચમ ભેગા હોય ને ભલે રામ અને મારું એક્સિડન્ટ થયું અમે ત્રણ જણ હતા આ બાજુ બ્લેક એક્ટિવા વાળો દારૂ લઈને જતો હતો અને પાછળ વ્હાઈટ એક્ટિવામાં પોલીસ વાળા હતા અને એ ભટકાયો અમારી સાથે હોર્ન કન્ટિન્યુઅસલી મારી નીકળ્યો પણ માતાએ અમને પડવા બી નથી દીધા સ્લાઇડ ખાલી વાગ્યું છે પણ ના પડ્યા ના કશું થયું થોડા આગળ ગયા ને તો પબ્લિક એને માર્યો એવું ખબર પડી અને પછી મારી સુખડીની સ્મેલ આપી અને બીજા દિવસે ચામુંડમારા તરીકે તમે મારા સપનામાં આવ્યા અને મને ખાસો મોટો બંગલો પૈસા બહુ જ બધું બતાવ્યું ભલે રામ ચામુંડા તારી રહસ્ય ખબર પડે ચોર નું પોલીસ નું ચોર દારૂ દારૂ લઈને જતો હતો એટલે સમજી લો કે મેલેડી આ બાજુ હતી આ બાજુ પોલીસ વાળા હતા એટલે તમને બચાવવા વાળી એક બીજી મેલેડી આ બાજુ હતી તો એની ટક્કર માં તમે પડી ગયા અને મારા ભાવિક હતા એટલે મેં બચાવી લીધા છેલ્લે મારું પ્રમાણ આપી દીધું જો ઉગતા ની મેલેડી આવી સ્વાડી ના સ્વરૂપ ચાલીસ વર્ષ થી મારો છોકરો દારૂ છોડતો નતો મારી બાજુમાં એક ભાઈ પુના નોકરી કરે છે આર્મી માં એ ભાઈ ને દયા આવી માસી તમે ચિંતા ના કરો હું આ જગ્યાએ ગયો છો મામી તમને એડ્રેસ આપું છું તમે લઈ ને તમે જાઓ એ ભાઈએ મને એડ્રેસ આપી મારી બેબી નડિયાદ મારે મારી બેબી નો સહારો મારી પિયર માં કોઈ નથી સાસરી માં કોઈ નથી હું એકલી છું માણસ નથી એક દીકરો ગયો એક જ દીકરા પર હું રહી છું એ મારી દીકરી જમાઈ વેવાઈ વેવણ મને લઈને પહેલો રવિવારે અહીંયા આવ્યા અને મેં માં તમારા આશીર્વાદ લીધા કે મારા દીકરાને દારૂ છોડો અહીંયા એક દીકરા પર હું ટકે છું દીકરો મા ઉપર ટકે છું હું તમારા મા પર દારૂ બંધ કરી દીધો અત્યારે મેં નથી અત્યારે પહેલા રવિવારે આવી આશીર્વાદ લીધા બીજા રવિવારે દારૂ છૂટી ગયો કોણ તમારું બારિયા દિલીપ રમેશ ક્યાંથી આવવાનું રીમડી થી ચાલો ચાલો શું માનતા રાખી હતી માથામાં રગોળી હતી તો મેં માનતા રાખી હતી બારે દવાળી પુકાર માં મેલેડી માનતા લઈલું એટલે સારું થઈ જાય એટલે શું થાય માથામાં રગોળી રગોળી એટલે પણ ગાંઠ હા ગાંઠ જેવું હતું માથા એ કેટલા ટાઈમ થી હતું તો એ પાંચ વર્ષ થી હતું તો મેં માનતા રાખી તો સારું થઈ ગયું પાંચ વર્ષ થી હતું પાંચ વર્ષ ગાંઠ માથામાં અને માતાજી ની માનતા રાખી એ પછી કેટલા ટાઈમ માં સારું થઈ ગયું બે મહિના થી સારું થઈ ગયું બે જ મહિનામાં સારું થઈ ગયું કોની માનતા રાખી હતી બુખારમાં મેલેડી ની બારે જાય શું નામ તમારું મારું નામ રમેશભાઈ છે ક્યાંથી આવવાનું વટવાડી સંભુ શું માનતા રાખી હતી એના એ કંપનીમાં જોબ કરતો હતો તો સીટીઓ પૈસા નહોતો આપતો બરોબર મેં કીધું કુખા મેળડીમાં જો પગાર મારો આપી દેશે તો હું નારે ચુંદી અગરબત્તી લઈને આવીશ અને પૈસા આપી દીધા બરોબર એટલે કેટલા ટાઈમથી પગાર નહોતા આપતા લગભગ વર્ષ થઈ ગયું અને માનતા રાખ્યા પછી એને બે ત્રણ મહિનામાં આપી દીધા થોડા થોડા કરી આપી પેલા વર્ષથી નહોતા આપતા એટલે આવવાની કોઈ આશા જ નથી પૈસા કેટલા પૈસા દસ હજાર ને તમે માનતા રાખી પછી બે ત્રણ મહિનામાં ટુકડે ટુકડે ભાઈ આપી દીધા પૈસા પેલા તો એવું કહેતો કે મારી જોડે સહજ નહીં પૈસા બરોબર થોડા થોડા કહીને આપી દીધા બરોબર કોની માનતા રાખી હતી તમે કોની માનતા રાખી હતી પુખાર મેળવી માની માનતા રાખી